નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોના શાહનો નાનપણથી જ નૃત્ય અને કલા પ્રત્યેનો પ્રેમ તેમના માતા પિતા તથા મોટા બે ભાઈઓ તેમજ અન્ય લોકોની નજરમાં આવવા લાગ્યો હતો. મોનાએ તેમનું પહેલું પરફોર્મન્સ માત્ર 3 વર્ષની વયમાં જ કર્યું હતું, જે એક સેમી ક્લાસિકલ નૃત્યનું પરફોર્મન્સ હતું. તેમણે તેમની અભિનય કારકિર્દી પણ 5 વર્ષની વયમાં શરૂ કરી દીધી હતી. તેમણે પ્રથમ પાત્ર શ્રી ચૈતન્ય મહાપ્રભુ ફિલ્મના મુખ્ય બાલ કલાકારનું ભજવ્યું હતું. 7 વર્ષની વયમાં તેમણે ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું હતું. ભરતનાટ્યમમાં વિશારદની પદવી તેમણે ગોલ્ડ મેડલ સાથે મેળવી હતી. ત્યારબાદ તેમણે કથકનો અભ્યાસ શરૂ કર્યો હતો. 2018માં મોના શાહે ઇન્ડિયન સૂફી ડાન્સિંગના વર્કશોપ લેવાનું શરૂ કર્યું. 18 ડિસેમ્બર 2018ના તેમણે એક પોતાનો પ્રથમ સૂફી કથક ડાન્સિંગ શો સૂફી ટુ શોનું આયોજન કર્યું, જેમાં તેમણે 80 મહિલાઓને સાથે રાખીને પ્રથમ સૂફી કથક ફ્યુશન રજૂ કર્યું, જે માટે તેમને ગિનિક રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું. મોના શાહ 40થી વધારે ડાન્સિંગ અને ટેલેન્ટ શોમાં નિર્ણાયક તરીકે સેવા આપી ચૂક્યા છે તથા 29 જેટલા વધારે ફેશન કોન્ટેક્સમાં ગ્રુમર તેમજ કોરિયોગ્રાફર અને જ્યુરી તરીકે નામના મેળવી છે. મોના શાહ 2019માં ટિયારા મિસ ઇન્ડિયા બ્યુટી પેજન્ટમાં ફિનાલિસ્ટ બન્યા હતા. 2019માં જ તેમનું સિલેક્શન મિસ યુનિવર્સ એશિયા 2019ની કોમ્પિટિશનમાં ફિનાલિસ્ટ તરીકે સિલેક્ટ થયા અને તેમને મિસ યુનિવર્સ એશિયા 2019નો તાજ જીત્યો હતો. આ ઉપરાંત તેમને 2019માં જ મોસ્ટ બ્યુટિફુલ સ્માઇલ ઓફ ઇન્ડિયાના બિરુદ અને તાજથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્લાસિકલ ડાન્સિંગથી મોડલિંગ ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ મોના શાહ ઘણી બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડોર બન્યા છે. તેઓ ટિયારા દ્વારા થયેલા ઇન્ડિયન ટુરિઝમના કેમ્પેઇનમાં એક બ્રાન્ડિંગ વિડીયો શેર કર્યો હતો. COVID-19ની મહામારી સમયમાં તેમણે કરેલી કામગીરી બદલ તેમનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ મોના શાહનું 17 મે 2020ના રોજ સન્માન કરવામાં આવ્યું હતું. મોના શાહને 3 IIIની સીઝન 4માં, જે એક આંતરરાષ્ટ્રીય ભારતીય ટેલેન્ટને શોધવાનું પ્લેટફોર્મ છે, તેમાં જોડાવવા માટેનું આમંત્રણ મળતા તેઓ 3 IIII પરિવાર સાથે જોડાયા હતા. તેઓ સીઝન 5માં પણ ઇન્ટરનેશનલ ફેશન જ્યુરી રહેશે. ક્લાસિકલ ડાન્સરથી મોડલિંગ ક્ષેત્રમાં ઝંપલાવ્યા બાદ હવે મોના શાહ અભિનય ક્ષેત્રે પણ ફરી એક વખત પર્દાપણ કરી રહ્યા છે. આવનાર સમયમાં મોના શાહ ગુજરાતી, પંજાબી, બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મોમાં જોવા મળશે. આ ઉપરાંત તેઓ અનેક સેવાભાઈ સંસ્થાઓ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિમાં પણ તેઓ જિલ્લા ઉપપ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. મોના શાહ હવે 2021માં યોજાનાર ગુજરાત સિની મીડિયા એવોર્ડ્સમાં બ્રાન્ડ એમ્બેસેડોર તરીકે જોડાયા છે. પ્રેમ, ઉત્સાહ, પરિશ્રમ અને કર્મમાં માનનારા મોના શાહનો ધ્યેય વિશ્વમાં ખુશી, પ્રેમ અને માનવતાનો સંદેશ ફેલાવનારો છે. બાળપણ બાળ કલાકારથી લઈને આજના હોલિવૂડ, ગુજરાતી અને જીસીએમએ ઇવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર સુધીની સફર શેર કરશો. થેન્ક યુ સો મચ. ફર્સ્ટ ઓફ ઓલ નમસ્તે એન્ડ હેલો હાઈ ટુ એવરીવન. માય નેમ ઇઝ મોના શાહ અને હમણાં રિસન્ટલી 2019માં આઈ વોન મિસિસ યુનિવર્સ એશિયા, 2019 મોસ્ટ બ્યુટિફુલ સ્માઇલ ઓફ ઇન્ડિયા અને આઈ એમ ઓલ્સો અ સૂફી ડાન્સ એક્સપોન્ડન્ટ. આમ જોવા જાય તો સાચે વેન આઈ વોઝ 3 યર્સ ઓલ્ડ મેં સૌથી પહેલું ક્લાસિકલ ડાન્સનું, સેમી ક્લાસિકલ ડાન્સનું પરફોર્મન્સ આપ્યું હતું અને મારા ફાધરને ખબર પડી કે એકચ્યુઅલી આઈ એમ સો મચ ઇન્ટરેસ્ટેડ ઇન ટુ ડાન્સિંગ. અને પછી મારા ફાધર, મધર અને મારા, આઈ હેવ 2 એલ્ડર બ્રધર્સ જે મારાથી ઘણા મોટા છે, એ લોકોને લાગ્યું કે મારી આ નાની બહેનને અને મમ્મી પપ્પાને લાગ્યું કે નહીં, શી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ડાન્સિંગ. તો એ લોકોએ મને ક્લાસિકલ ડાન્સમાં એન્ટર કરાવ્યું અને દેન સમહાઉ આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ક્લાસિકલ ડાન્સ અને મેં ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું. મેં વિશારદ કમ્પ્લીટ કર્યું અને અલંકાર કર્યું. હું BA ક્લાસિકલ ડાન્સમાં BA ની ડિગ્રી મેં હાસિલ કરી અને આરંગેત્રમ કર્યા બાદ પછી મને ધીરે ધીરે કથકમાં બી ઇન્ટરેસ્ટ હતો અને મેં કથક બી શીખ્યું.
અને પછી કથક શીખતા શીખતા મને ઈચ્છા થઈ કે હું કથકને કોઈક ડિફરન્ટ ફોર્મમાં ક્રિએટ કરું. અને હું ઓલવેઝ સૂફી થોટ્સને ફોલો કરતી હતી અને સૂફી સોંગ્સ મને ગમતા હતા. તો એમાંથી સમહાવ આઈ પ્લાન્ડ એન્ડ સમહાવ આઈ ક્રિએટેડ સમ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડાન્સ સ્ટાઇલ. અને હું ફોક સ્ટાઇલ પણ શીખતી હતી, કરાવતી હતી, શીખાડતી હતી. લાઈક અમારા ગુજરાતીના સ્પેશિયલ ગરબા જે આજે આખી દુનિયામાં પોપ્યુલર છે, ઓલ ગુજુ લવ ગરબાઝ અને રાસ દાંડિયા, આપણા રાધાકૃષ્ણના રાસ. તો મને ખૂબ ઇન્ટરેસ્ટ હતો. તો મેં સૂફી ડાન્સિંગને કથક જોડે ઇન્વોલ્વ કર્યું અને કથકને મેં સૂફીઝમમાં એવી રીતે ઇન્વોલ્વ કર્યું કે મેં ઇવન ફોક કથક, ભરતનાટ્યમ અને બોલિવૂડના સોંગ્સમાં એક ફોક મેં બધાને ઇન્વોલ્વ કરીને એક ફ્યુઝન ક્રિએટ કર્યું. અને લકીલી વિથ ગોડ ગ્રેસ આઈ અચીવ્ડ ગિનીઝ રેકોર્ડિંગ ટુ દેટ. અને એને માટે હું મારા માતા પિતા અને ને મારા ગુરુજી બધાની બહુ બહુ આભારી છું. અને જેટલા લોકો મને હંમેશા અત્યાર સુધી ફોલો કરી છે, મને પ્રેમ આપ્યો છે, એ બધાને હું ખૂબ ખૂબ આભારી છું દિલથી. આજે જેમ ક્લાસિકલ ડાન્સથી ધીરે ધીરે હું ફેશન ફિલ્ડમાં એન્ટર થઈ, ફેશન ફિલ્ડમાં ગુજરાતથી સ્ટેટ લેવલથી ધીરે ધીરે નેશનલ લેવલ ટિયારા, અને ટિયારાથી પછી ધેમ મિસિસ યુનિવર્સ એશિયાની જે જર્ની રહી, ઇટ વોઝ વન્ડરફુલ એન્ડ ઇટ વોઝ અ વેરી બ્યુટિફુલ. પણ મારે ખાસ કહેવું છે કે જે બધા સમજે છે કે ઇટ્સ વેરી ઇઝી ટુ ગેટ ધ ક્રાઉન, ઇટ્સ નોટ દેટ ઇઝી. તમારે ખૂબ મહેનત કરવી પડે, યુ હેવ ટુ ગ્રો યોર સેલ્ફ મેન્ટલી વેરી વાઇલ્ડલી, અને તમારે બહુ સારું ગ્રૂમ થવું પડે, બહુ ડિટેલ ગ્રૂમિંગને સમજવું પડે. સૌથી પહેલી વસ્તુ ફેશન ફિલ્ડમાં કે તમે એવું નથી કે ખાલી તમે ડ્રેસિંગ સેન્સ લઈ લો અને તમે સ્માર્ટલી વોક કરો તો યુ આર કમ્પ્લીટ એઝ અ મોડલ ઓર એઝ અ ફેશનિસ્ટા. આઈ થિંક સૌથી મેઇન વસ્તુ છે બીંગ હમ્બલ. જો તમે હમ્બલ હશો તો ડેફિનેટલી યુ વિલ બી ઇન એવરીબડીઝ હાર્ટ, દેટ ઇઝ વોટ આઈ ફીલ. અને આઈ થિંક એ જ વસ્તુએ મને એવું લાગે છે કે ક્વેશ્ચન આન્સર રાઉન્ડમાં એન્ડ બીકોઝ ઓફ માય નેચર, માય એટીટ્યુડ, માય કેટવોકિંગ અને એક્સપ્રેશન, એવરીથિંગ. સાંભળ્યું છે કે આપણે યુનિવર્સના જે ફાઇનલ ક્વેશ્ચનની અંદર આપણે શું જવાબ આપ્યો હતો? યસ, થેન્ક યુ ફોર ધ ક્વેશ્ચન. અને એકચ્યુઅલી આ બહુ તમે જે ક્વેશ્ચન પૂછ્યો એ એકચ્યુઅલી એ વખતે મારા માટે બી બહુ ડિફિકલ્ટ હતું એ રાઉન્ડ. ત્યારે મને ક્વેશ્ચન પૂછવામાં આવ્યું હતું કે મને એટલું તો આઈડિયા હતું કે ટેલેન્ટ રાઉન્ડથી માંડીને બીજા બધા રાઉન્ડમાં મેં થોડા માર્ક્સ સારા એવા ગેઇન કર્યા પછી, પણ ક્વેશ્ચન આન્સર રાઉન્ડ ઇઝ અ મોસ્ટ ટફેસ્ટ રાઉન્ડ કે જેમાં આપણે બ્યુટી વિથ ધ બ્રેઇન આપણે ક્લિયર કરવાનું હોય છે કે નહીં, આઈ એમ હેવિંગ અ બ્યુટી વિથ ધ બ્રેઇન. તો મને ક્વેશ્ચન પૂછવામાં આવ્યું હતું કે ઇફ યુ આર ગેટ એન અપોર્ચ્યુનિટી ટુ સિટ ડાઉન વિથ રિસ્પેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, વોટ વિલ યુ એડવાઇઝ હિમ? તો આઈ જસ્ટ ટુક 2-3 સેકન્ડ્સ, 5 સેકન્ડ્સ, એન્ડ ધેન આઈ રિપ્લાઈડ ધ જ્યુરી કે સૌથી પહેલું તો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે તો વી કેનોટ એડવાઇઝ હિમ, ઓબ્વિયસલી હી ઇઝ વેરી ઓનરેબલ એન્ડ વેરી નોલેજેબલ. તો મેં એવી રીતે આન્સર આપ્યું હતું કે ઇફ આઈ ગેટ એન ચાન્સ એન ઓપોર્ચ્યુનિટી ટુ સિટ ડાઉન વિથ રિસ્પેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, આઈ વિલ એડવાઇઝ હિમ નોટ, બટ આઈ વિલ સજેસ્ટ હિમ એન્ડ રિક્વેસ્ટ હિમ ટુ એડ 2 સબ્જેક્ટ્સ ઇન આર એજ્યુકેશન ફિલ્ડ. વન ઇઝ સ્પિરિચ્યુઅલિઝમ એન્ડ સેકન્ડ ઇઝ સેલ્ફ ડિફેન્સ, બિકોઝ આઈ ફીલ દેટ ઇફ ધ બોથ સબ્જેક્ટ્સ વિલ એડ ફ્રોમ સ્ટાન્ડર્ડ 1 to grade 1 ટુ એન્ડ ઓફ ધ એજ્યુકેશન, આઈ એમ શ્યોર ધ ક્રિમિનલ લેવલ, ધ ક્રાઇમ લેવલ વિલ ડિક્રીઝ ડે બાય ડે ફોર શ્યોર, એન્ડ અવર ઇન્ડિયા, અવર કન્ટ્રી વિલ બી ક્રાઇમ ફ્રી વેરી સૂન. આપની હોલિવૂડથી મારી જીસીએમએ ઇવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડરનું ટૂંકમાં આપ બતાવશો? જી, બસ આ ફેશન ફિલ્ડમાંથી સંભાવ એક્ટિંગ ફિલ્ડમાં એન્ટર થઈ અને બ્રાન્ડિંગમાં એન્ટર થઈ અને
અચાનક આવી રીતે જીસીએમએ માટે મારે મળવાનું થયું અમિત પટેલજીને અને કલ્પેશજીને. તો અને એમનું જ્યારે મેં જાણ્યું કે એમને ગુજરાતી સિનેમા એવોર્ડ્સ માટેનું જે એમનું થીમ છે, જે એમનું બેઝ છે, ઇટ ઇઝ સો વન્ડરફુલ એન્ડ ઇટ ઇઝ સો ફેન્ટાસ્ટિક કે એ લોકો ગુજરાતી કલાકારોને કેટલું એન્કરેજ કરે છે. અને આપણે તો બોલિવૂડ માટે એન્કરેજમેન્ટ છે, આપણે માટે હોલિવૂડ માટે એન્કરેજમેન્ટ છે, પણ ગુજરાતી આર્ટિસ્ટ આર ધેર આપણી ગુજરાતની ભૂમિ પર. અને આપણી ગુજરાતની ભૂમિ પર આપણી ગુજરાતી લેંગ્વેજનો આપણને ગર્વ હોવો જોઈએ. લાઈક આઈ નો ઇંગ્લિશ, આઈ નો હિન્દી, આઈ એમ લર્નિંગ ફ્રેન્ચ એન્ડ જર્મન, પણ એની સાથે સાથે આપણે ગુજરાતી ભૂલવાનું નથી. અને આપણા ગુજરાતી કળા જે છે આપણી ગુજરાતની, એ બી ભૂલવાની હતી. તો એ જ આજે કલ્પેશભાઈને પટેલ, કલ્પેશભાઈ પટેલ અને અમિતભાઈ પટેલ આપણને એ જ આપણી ઓરિજિનાલિટી પર પાછા દિલથી લઈ જાય છે. અને એટલે એમની એમણે જે મને ઓફર કર્યું એઝ અ બિંગ અ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ જીસીએમએ, મેં તરત સ્વીકારી લીધું. એન્ડ આઈ એમ રિયલી હેપી એન્ડ ગ્લેડ ફોર ધીસ ઓનર. અને આ વખતે જીસીએમએ થઈ રહ્યું છે બરોડામાં 2021, અને આઈ એમ વેરી હેપી ફોર દેટ. આઈ એમ કમિંગ ટુ બરોડા બેઝ. ગુજરાતી ફિલ્મના પ્રેક્ષકોને આપણે શું મેસેજ આપવા માંગો છો? ગુજરાતી ફિલ્મના પ્રેક્ષકોને મારે ખાસ મેસેજ આપવાનું છે કે હવે જેમ પહેલાં જે ટિપિકલ લેંગ્વેજમાં ગુજરાતી ફિલ્મ્સ આવતી હતી, ઇફ આઈ બી વેરી ફ્રેન્ક એન્ડ જેન્યુઅન ટુ ઓલ ઓફ યુ, મેં પોતે બી એટલી બધી ફિલ્મ જોઈ નથી. પણ જ્યારે મને મારા બ્રધર્સે યાદ કરાવ્યું રિસન્ટલી કે મેં પોતે 5 વર્ષની ઉંમરે મેં પોતે ગુજરાતી ફિલ્મમાં એક્ટિંગ કરેલી અને જેનો કોઈ રેકોર્ડ્સ નહીં હતો, પણ મારા ભાઈ એ સમહાવ ગૂગલ પરથી અને કઈ રીતે સરપ્રાઈઝ મને કેનેડાથી આપી અને સર્ચ કરી નાખ્યું કે હું 5 વર્ષની હતી ત્યારે એઝ અ લીડ એક્ટ્રેસ ચાઇલ્ડ આર્ટિસ્ટ મેં ગુજરાતી ફિલ્મમાં એક્ટિંગ કરેલી. કઈ ફિલ્મ હતી? એ ફિલ્મનું નામ હતું શ્રી ચૈતન્ય મહાપ્રભુ. એ રાધા કૃષ્ણ, એ ચૈતન્ય મહાપ્રભુ એ કૃષ્ણનું જ બીજું સ્વરૂપ છે. અને એમાં મેં નાની રાધાનો રોલ નિભાવ્યો હતો. તો સમહાવ કહે છે કે દુનિયા નાની જ છે અને સર્કલ છે. તો આજે એ સાબિત થયું કે ભલે હું ગુજરાતની ભૂમિથી જ અને ગુજરાતી મૂવીથી જ આઈ એન્ટર્ડ ઇન ટુ ફેશન, ઇંગ્લિશ લેંગ્વેજ, હિન્દી મૂવી, હોલિવૂડ મૂવી, પણ પાછી ફરીને હું પાછી ગુજરાત તરફ આવી છું અને ગુજરાતી મૂવીમાં પાછી એન્ટર્ડ બી થઉં છું. તો હોલીવુડ અભિનેત્રી ગુજ્જુ ગર્લ મોના શાહ બ્યુટિશિયન નહીં, તે નાનપણથી બાળ કલાકાર આજે તમામ કલામાં પારંગત છે. ચિત્રકાર, કલા ક્ષેત્રે, ડાન્સિંગ ક્ષેત્રે અને સોશિયલ એક્ટિવિટી, અને હવે AGCMA ઇવેન્ટના ગુજરાત સિને મીડિયા એવોર્ડ 2021ની બ્રાન્ડ એમ્બેસેડર પણ બની છે. તે પોતે ગૌરવ અનુભવે છે. કહેવાય છે મલ્ટી ટેલેન્ટ છે આ ગુજ્જુ ગર્લ.